हेलो गुड मॉर्निंग स्टूडेंट्स केम शो बधा मजा मज हसो अने यस बधा व्यवस्थित रेग्युलर अभ्यास करी रहा हसो ओके नाउ जस्ट अबे नवो चैप्टर जो क्रमचय अने संचय थोड़ो कंसेप्ट नवो हशे परंतु आपणी आजूबाजूनी वस्तुओनो समावेश थाय छे यस जे आपणे प्रेक्टिकली करवा जोईए तो यस अमुक वस्तुओ लांबी ने कंटाळाजनक थई जाय ए वस्तुओनो उकेल आपे आ वस्तु एटले के अहीं एक्चुअली बधी आपणे गणतरीओ ज करी रह्या छे बीजू कई नही यस काउंटिंग करी रह्या छे बीजू कई नही ओके नाउ आमा छे क्रमचय अने संचयमां आपणे शुरुआत करी हती अमुक बेसिक एक्झाम्पलोथी एम तो इनफेक्ट बे मूलभूत सिद्धांतोथी गणतरीना एट लीस्ट आपणे गुणाकारनो सिद्धांत ने સરવાળાનો સિદ્ધાંત એ વસ્તુ તો ધ્યાન રાખવાનું છે મગજમાં થ્રુ આઉટ ચેપ્ટર કારણ કે આખા આ ચેપ્ટરનું જે બેઝિસ છે એના પર ફંડામેન્ટલ વસ્તુ એ છે એ બેઝિક વસ્તુ સમજવાની જ છે યસ એના પછી એના પર આધારિત આપણે દાખલાઓ ગણ્યા પછી આપણે ક્રમચયનું સૂત્ર તારવ્યું પણ ક્રમચયનું સૂત્ર કેવું તારવ્યું છે તો કે બધી જ વસ્તુઓ ભિન્ન હોય ઓકે જસે વસ્તુ હું પહેલા લખું છું અને પછીથી આપણે નવો કન્સેપ્ટ જે ભણવાનો છે એ વસ્તુ આપણે જોઈએ ઓકે ના અહીંયા છે ને આપણે જે અત્યાર સુધી ભણ્યા છે એ વસ્તુ લખું છું એન બિન વસ્તુઓ માટે આ વસ્તુઓના આ જ્યાં જે આપણે જોયું કે ઝીરો લેસ ધેન આર લેસ ધેન ઇક્વલ્સ ટુ એ ક્રમચયો અથવા તો આપણે એને સારા શબ્દમાં ગોઠવણી એ પણ કહી શકીએ ઓકે તો એમ બિન વસ્તુઓમાંથી આર વસ્તુઓના કુલ ક્રમચયો પુનરાવર્તન સિવાય કે વગર એ n p r is equals to n factorial છેદ માં n minus r factorial આ સૂત્ર આપણે જોયું ઓકે પુનરાવર્તન સિવાય ઓકે આના માટે આપણે જોયું કે n બિન વસ્તુ માંથી r વસ્તુ એટલે r વસ્તુની એક સાથે એટલે કે r ની જે સંખ્યા છે એ n જેટલી હોય કે n કરતા નાની ઓબ્વિયસલી જેથી આપણા પાસે ઉપલબ્ધ વસ્તુ હોય તો યસ એમાંથી આપણે ગોઠવણીઓ જે વસ્તુ ઉપલબ્ધ છે એટલી બધા મદદ થઈ શકે અથવા તેનાથી ઓછામાંથી થઈ શકે છે ઓકે આપણું વ્યાપક થશે એન માંથી આ વસ્તુઓની ગોઠવણ એન ભિન્ન વસ્તુઓમાંથી ઓકે એમાંથી આપણે આ સૂત્ર બી તારવ્યું હતું આ જ વસ્તુ પરથી એન પી એન ઇઝ ઇક્વલ્સ ટુ એન ફેક્ટોરિયલ એટલે આ એન ભિન્ન વસ્તુઓમાંથી બધી જ વસ્તુઓ એક સાથે લઈને એમની ગોઠવણીના પ્રકાર તો એન ફેક્ટોરિયલ પ્રમાણે ઓકે આ ઘણી વાર આપણે વાપરીશું આના સિવાય આપણે બીજું જોયું હતું આ જ વસ્તુમાં પુનરાવર્તન સાથે એન બિન વસ્તુઓમાંથી આર વસ્તુઓના પુનરાવર્તન સાથે એટલે કે અલગ અલગ જે આપણે ગોઠવણી કેમાં એક જે આપણે વસ્તુ લીધી બીજે સ્થાને પણ એક સમયે આવી જ શકે છે પુનરાવર્તન સાથે ના ક્રમચયો અથવા ગોઠવણી ના પ્રકાર અથવા તો સંખ્યા એમાં આપણે લખ્યું હતું એન ની આધાર ઓકે એટલે આ જે સૂત્ર જે હતું એ યસ પુનરાવર્તન સિવાયનું હતું અને એન બધી જ ભિન્ન વસ્તુઓમાંથી એ વસ્તુનું આપણે કરવાનું હતું ઓકે ના હવે આ બંનેમાં શું હતું કે યસ ભિન્ન વસ્તુ આપેલી છે હવે જો આપણે નેક્સ્ટ કન્સેપ્ટ ભણવાનો છે એ કે જ્યારે આપેલી બધી જ વસ્તુઓ ભિન્ન હોય ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા ઓકે હું અહીંયા હેડિંગ લખું છું એ આપણે પહેલા દ્રષ્ટાંતથી એક્ઝામ્પલથી સમજીએ છીએ પછી એનું જેમાં કન્સેપ્ટ આ તો વાપરીશું જ આનો વાપરવાનો આવશે જ ઓકે પણ એનામાં થોડો ફેરફાર કરવાનો છે એ કેવી રીતે આપણે સમજીશું પહેલા દ્રષ્ટાંતથી સમજીશું અને પછી આપણે આગળ વધીશું ઓકે અહીંયા જસ્ટ હું હેડિંગ આપું જ્યારે યસ આપેલ બધી જ
वस्तु भिन्न न हो त्यारे क्रमचयोनी संख्या ओके यस आ आपने समझवानो छे इसार थोसे ना क्रमचयन ऑलमोस्ट पती देसे ओके ना जरा आपेल बधी ज वस्तु भिन्न न हो त्यारे एना क्रमचयोनी संख्या ओके એટલે અહીંયા પહેલા આપણે દ્રષ્ટાંત જ જોઈએ. દાખલા તરીકે ટુ ટી ડબલ્યુ ટુ શબ્દના ક્રમચયોની સંખ્યા અહીંયા આપણે જોઈએ તો યસ અહીંયા ઓ બે વખત આવે છે. ઓકે આપણે અત્યાર સુધી જેટલા બી જોયા હતા ને આમાં આવું એક કરતા વધારે આવતી બધી ભિન્ન આવતી જે આપણે એક શબ્દ જોયો હતો રોઝ તો આર ઓ એ સી ચારે ચાર ભિન્ન મૂળાક્ષરો હતા. ઓકે એના સિવાય બીજા કોઈ પણ તમે જસ એ વસ્તુ સમજી શકો છો. ઓકે જસ એટલે એવા ઘણા બીજા બધા શબ્દો આવી પણ શકે છે પણ અહીંયા શું છે ટી ડબલ અને એના સિવાય આપણે અંકો લેતા તો કે એક બે ત્રણ ચાર પાંચ બસ એટલે એમાં એક ત્રણ ચાર પાંચ પાંચે પાંચ એ ભિન્ન અંકો થઈ ગયા. એ જ રીતે ચાર ભિન્ન ધ્વજો યસ એટલે અહીંયા આપણને જેટલી બી વસ્તુ આપતા હતા એ ભિન્ન આપતા હતા એટલે કે એમાં કોઈ સરખું નહોતું આવતું. અહીંયા આપણે જસ્ટ બહુ સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે અહીંયા ટુ શબ્દના ક્રમચયોની સંખ્યા. ઓકે અહીંયા ટુ શબ્દના ક્રમચયોની સંખ્યા અહીંયા પહેલા આપણે ધારીએ ભલે અહીંયા ઓ ઓ સરખા છે જો આપણે આપેલ બે ઓ ભિન્ન છે એવું આપણે એકવાર સમજીએ. ઓકે ધારો કે આપણે અહીંયા એજ વસ્તુ લખું જસ્ટ આખું એક્સપ્લેનેશન લખું એટલે તમને સમજાશે. અહીંયા બે વખત ઓ આવે છે ધારો કે આપણે માની લઈએ કે આપેલ બે ઓ એ ભિન્ન મૂળાક્ષરો છે એટલે કે ઓ વન અને ઓ ટુ છે એવું હું એક વખત માની લઉં છું. ઓકે એક વખત માની લઉં છું આ શું થશે ટી ઓ વન ઓ ટુ થશે. હવે જો આ ત્રણેય હું ભિન્ન આ રીતે જસ્ટ મેં નામ આપ્યા અલગ એક અલગ એમ તો અલગ તારી નથી શકવાના સરખા જ થવાના છે. ઓકે પરંતુ અહીંયા જે ભિન્ન છે ને એના કન્સેપ્ટ પરથી મારે જવાનું છે એટલે અહીંયા હું આ એક વખત એને ભિન્ન માની લઉં છું એટલે અહીંયા ત્રણ એટલે કે અહીંયા ત્રણ ભિન્ન મૂળાક્ષરો ટી ઓ વન અને ઓ ટુ ને ગણતરીમાં લેતા આપણે જસ્ટ ટી ઓવર ઓ ટુ એવા ત્રણ ભિન્ન છે અહીંયા ત્રણ માંથી તો યસ અહીંયા ત્રણ માંથી ત્રણ અક્ષરોની ગોઠવણી એટલે કે થ્રી પી થ્રી એટલે કે થ્રી ફેક્ટોરિયલ થશે. ઓકે જો લેતા યસ ટી ઓ વન ઓ ટુ ના ક્રમચયોની સંખ્યા બરાબર ત્રણ ફેક્ટોરિયલ. ઓકે એક વખત આ વસ્તુ ભિન્ન લઈએ તો યસ આના બધા એક સાથે લઈએ અને એમની ગોઠવણીના પ્રકાર નક્કી કરીએ તો યસ એ ત્રણ ફેક્ટોરિયલ થાય. ઓકે એક વખત મેં આ વસ્તુ લઈ લીધી. ઓકે ના હવે આપણે અહીંયા સમજીએ તો ખરેખર કેટલા થશે કારણ કે ખરેખર યસ આ બધા ભિન્ન નથી. આ બેનું જો હું સ્થાન બદલીશ ઓવન ઓવન ઓ ટુ છે ઓ ટુ ઓવન કરીશ તો યસ એ સ્થાન બદલીશ તો એકચ્યુઅલી એ સરખા થશે એ શબ્દ અલગ નહીં ગણાશે. એટલે આ જે ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ગુણ્યા બે ગુણ્યા છ એટલે આના છ જો ઓવન એટલું લઈએ તો કયા પ્રકારના થાય છે અને ખરેખર એ પછી એ બધાને આપણે સરખા ગણવા પડશે કારણ કે ઓવન ઓ ટુ ના સ્થાન બદલાશે તો યસ શબ્દ બદલાતો નથી આપણને ગોઠવણી તો એની એ જ મળે. અહીંયા
જ્યારે આપણે ક્રમચોર જોયા હતા એ ગોઠવણી એક બીજાથી ભિન્ન હોય છે. ઓકે, દરેક ગોઠવણી એકબીજાથી ભિન્ન હોવી જોઈએ. એટલે અહીંયા જસ્ટ બાજુમાં હું લખું છું ઓવન અને ઓટુની ભિન્ન ગોઠવણી પ્રમાણે પ્રકાર ઓવન અને ઓટુને એક જ ઓવન અને ઓટુને ભિન્ન ગણતરી ન કરતા પ્રકાર. ઓકે, તો જસ્ટ અહીંયા આપણે જસ્ટ જોઈએ તો અહીંયા ટી ઓવન ઓટુ યસ, આનું ટી ઓટુ ઓવન એ બે ભિન્ન કહેવાશે, પરંતુ આ જો સમાન લઈશું તો આ બંનેનું એક જ થશે ટી ઓ ઓ છે સમાન. આપણે જો ભિન્ન લઈએ છે તો આપણે આ રીતે લખીશું, પરંતુ જો સમાન હશે તો આ બંને ગોઠવણી એક જ કહેવાશે. એ જ રીતે આની બીજી ગોઠવણી સમજીએ તો યસ, આપણે ઓ ઓવન ટી ઓ ટુ અથવા તો ઓ ટુ ટી ઓવન. ઓકે, આમ જોવા જઈએ તો ઓવન ઓ ટુ અલગ અલગ લઈશું તો આ બંને અલગ અલગ શબ્દો થશે, પણ જો બંનેને ઓ એક જ સમજીશું તો આ થશે ઓ ટી ઓ. ઓકે, સિમિલરલી આને ડિસ્ટ્રીબ્યુશન જો પોસિબલ આવશે તો આ આવશે ઓ વન ઓ ટુ ટી, યસ ભિન્ન થશે. આનો બીજો ઓ ટુ ઓ વન ટી, જો બંનેને ભિન્ન લઈએ છીએ તો આ બે અલગ કહેવાશે, પરંતુ જો બંને ઓ જ સમજીએ તો આનું એક જ થશે ઓ ઓ. આમ જોવા જઈએ તો આ જે ટુ શબ્દ છે તો ટુ શબ્દના ત્રણ ત્રણ શબ્દો લઈને જો ગોઠવણી કરીએ તો ગોઠવણી કેટલી થશે, છ ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ એટલે છ નહીં પણ ખરેખર ત્રણ થશે. ઓકે, ખરેખર ત્રણ થશે, છ નહીં થાય, કારણ કે અહીંયા બે ઓ છે, બે ઓ એ ભિન્ન આપણે કહી શકીશું નહીં, આપણે એને અલગ અલગ બતાવી શકીશું પણ નહીં. આપણે એવી લેંગ્વેજ જ નથી કે યસ બે ઓ આવતા હોય ત્રણ આવતા હોય તો કે ઓ વન ઓ ટુ ઓ થ્રી, યસ એ શક્ય જ બનશે નહીં. આ બંને એકચ્યુઅલી એક જ શબ્દો છે, આ પણ બંને એક જ શબ્દ છે, આ પણ બંને શબ્દ એક જ છે. ઓકે, તો યસ એકચ્યુઅલી જે થવું જોઈએ આનો જે જવાબ છે એ ત્રણ આવવો જોઈએ. હવે ત્રણ જવાબ કેવી રીતે આવે છે તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા ઓ વન અને ઓ ટુ આ બે માં સ્થાન ફેરફાર, આમાં બે શબ્દોની અદલા બદલી કરું છું, એટલે અહીંયા બે શબ્દોની ગોઠવણ, બે શબ્દ આ ટી ને એક વખત ભૂલી જાઓ. જો અહીંયા તમે ઓ વન ઓ ટુ એમાં બે એટલે બે શબ્દોના ગોઠવણીના પ્રકાર આપણે અહીંયા અલગ અલગ લઈએ છીએ, પરંતુ એ બે શબ્દોની જો ભિન્ન હોય તો એમની ગોઠવણી કેટલી હોય, બે માંથી બે શબ્દોની બે ફેક્ટોરિયલ પ્રમાણે, ટુ પી ટુ ટુ ફેક્ટોરિયલ પ્રમાણે. એટલે એમ જોવા જઈએ તો દરેકમાં આ વસ્તુ છે, બે શબ્દો કોઈ પણ એક ક્રમચર લઈશું આમાં નહીં, એટલે કોઈ પણ એક ગોઠવણી લઈએ છીએ, જો એમાં બે ઓની અંદર અંદરની ગોઠવણી એ સમાન થશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ અહીંયા લખું છું, અહીંયા નીચે નોટ લખું છું, પરંતુ ખરેખર ક્રમચયોમાં ટુ શબ્દના દરેક ક્રમચયમાં બે ઓની અંદર અંદરની ગોઠવણી માટે સમાન ક્રમચય મળે છે. યસ, આનું એક્સટેન્શન અહીંયા બે મૂળાક્ષરોની ગોઠવણી એટલે કે ટુ ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવણી સમાન
મળે છે, એટલે કે જસ્ટ એ વસ્તુ સમાન થશે. એટલે આના જો ભિન્ન તરીકે જો ગણતરી કરીએ એનામાં આ બે શબ્દોની અંદર અંદરની ગોઠવણીઓ સમાન મળે છે, તો જે ભિન્ન સમજીને આપણે જે ગુમક્રમચો કર્યા છે એને આપણે બે ફેક્ટરો વડે ભાગવા પડે. માટે અહીંયા ટુ શબ્દના કુલ ક્રમચયો બરાબર ત્રણ ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ. આમ જવાબ તમે મેળવશો ત્રણ ફેક્ટોરિયલ થ્રી ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ અપન ટુ ફેક્ટોરિયલ બરાબર ત્રણ. આ જવાબ આવી ગયો. સો જસ્ટ આ રીતે જયારે આપણને કોઈ વસ્તુ આપેલી હોય એ વસ્તુ બધી જ ભિન્ન નહીં હોય, એટલે કોઈ અમુક વસ્તુ અહીંયા તો જસ્ટ આપણે એક લીધી છે, એક કરતા વધારે શબ્દો પણ મૂળાક્ષરો પણ રિપીટેશન થઈ શકે છે. એ આપણે પહેલા આ એક શબ્દની ગણતરી સમજીને કરીશું. ઓકે, એના પછી આપણે જસ્ટ અહીંયા મેં આ ત્રણ શબ્દોનો બી લીધો છે, અહીંયા ચાર શબ્દોનો બી તમને બતાવું છું કઈ રીતે થશે. ઓકે, એમાં પણ આ જ વસ્તુ આપણે કન્સેપ્ટ વાપરવાનો આવશે. ઓકે, જો અહીંયા ઓવન ઓ ટુ ને ટી ડબલ ઓ છે, ઓ બે વખત આવે છે. ઓકે, એટલે કે અહીંયા બધી જે વસ્તુઓ જેની ગોઠવણી કરવાની છે, એટલે આ ત્રણ મૂળાક્ષરોની મારે જે ગોઠવણી કરવાની શક્યમાં, એમાં બે મૂળાક્ષરો સમાન છે, બધા જ ભિન્ન નથી. જો એક વખત આ બે અહીંયા ઓ બે વખત આવે છે, બે ને હું એક વખત ભિન્ન છે એવું માનીને બંનેને હું અલગ અલગ નામ ઓવન ઓ ટુ આપી પણ દઉં છું. ઓકે, તો ઓવન ઓ ટુ જો અલગ નામ આપું તો એ ત્રણ શબ્દ માંથી ત્રણ શબ્દની ગોઠવણી, એટલે થ્રી પી થ્રી લઈને આપણે થ્રી ફેક્ટર, મેં તમને કીધું આ વસ્તુ આપણે વાપરવાની છે આગળ, એટલે થ્રી ફેક્ટોરિયલ પ્રમાણ થશે. પણ એમાં શું થશે તો કે યસ આ શબ્દ આ બે શબ્દોની અલગ અલગ ગણતરી થશે, એક બે ત્રણ ચાર પાંચ છ, યસ આ છ આ છે. ઓકે, પરંતુ ખરેખર આ એક જ શબ્દ છે ટુ. ઓકે, તો યસ એટલે કે એનો અર્થ અહીંયા જસ્ટ આપણે જસ્ટ ગણિતની રીતે જે આપણે ભણ્યા છે, એટલે કે અહીંયા જે બે મૂળાક્ષરોની અંદર અંદર ગોઠવણી જે આપણે કીધું છે એન માંથી એન વસ્તુઓની ગોઠવણી, તો કે એન ફેક્ટોરિયલ પ્રકાર. તો અહીંયા ઓની આ અંદર અંદર જે આ બે છે ઓ, એમની અંદર અંદરની ગોઠવણીઓ એ સમાન ક્રમચયો, એટલે કે બે દરેકમાં બે ફેક્ટોરિયલ પ્રકારના જે ક્રમચયો છે સમાન જ બને છે. એટલે અહીંયા જેટલા ભિન્ન તરીકે સમજીને આપણે લઈએ છીએ એને આપણે ભાગ્યા બે ફેક્ટોરિયલ કરીશું, તો આપણને યસ ખરેખર જે એક કરતા વધારે ભિન્ન વસ્તુ હોય એના ક્રમચયો મળે. ઓકે, સો જસ્ટ આ રીતની વસ્તુઓ છે. ઓકે, યસ આ વસ્તુ હું લખી દો. આપણે અમુક બીજા એક એક્ઝામ્પલ ડાયરેક્ટલી આપણે વસ્તુ જોઈએ, એક આના પરથી ચાર અક્ષર વાળો લઈએ. બુક, બુકનું આપણે આ પ્રમાણે કરીએ છીએ, અને બસ પછી હું એક કરતા વધારે હોય ત્યારે કઈ રીતે એને ડીલ કરવાનું એનું એક એક્ઝામ્પલ લઈશું, અને પછી છેલ્લે આપણે એના પરથી એક એને વ્યાખ્યાયિત કરીશું. ઓકે, એ જયારે વ્યાખ્યા લખીશું ત્યારે આ બધી વસ્તુ સમજેલી છે તો એ વ્યાખ્યા સમજાશે કે કઈ રીતે લખાય છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આમાં હજુ પણ હું બીજો એક દાખલો બતાવું છું. ઓકે, અહીંયા જસ્ટ હું એક આપું છું, બીજો એક્ઝામ્પલ હું દાખલા તરીકે લઈ રહ્યો છું. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા હું બીજો એક્ઝામ્પલ લખું છું, યસ આ આપણે શાંતિથી સમજીશું. યસ આજનો મેઇન મારો જે ઓબ્જેક્ટિવ છે આ વસ્તુ એકદમ ક્લિયર કરવી. ઓકે, ના દાખલા તરીકે આપણે જસ્ટ બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. અહીંયા બુક શબ્દના ક્રમચયોની સંખ્યા, યસ આ વસ્તુ આપણે શું કરીએ. અગેન આપણે અહીંયા જોઈએ, અહીંયા બે ઓ આવ્યા, ઓ ઓ. ઓકે, અહીંયા બધી જ વસ્તુઓ ભિન્ન નથી. યસ, અહીંયા ઓ બે વખત આવે છે, એટલે અહીંયા બધી જ આપેલ વસ્તુઓ ભિન્ન નથી. આના ક્રમચયો જોઈએ તો જસ્ટ સેમ એ જ લોજિક પ્રમાણે જો આપણે યસ બે ઓ ને ભિન્ન છે એવું માની લઈએ, એટલે કે એક ઓ વન અને બીજું ઓ ટુ છે, તો એનો મતલબ અહીંયા ઓ વન ઓ ટુ એટલે ચારે ચાર ભિન્ન થઈ ગયા. ચારે ચાર ભિન્ન માંથી ચારે ચાર ની ગોઠવણી ફોર પી ફોર, યસ એટલે ફોર ફેક્ટોરિયલ. તો કુલ ક્રમચયોની સંખ્યા બરાબર ફોર ફેક્ટોરિયલ. ઓકે, જો આપણે ભિન્ન લીધું છે પણ ખરેખર એ ભિન્ન નથી,
યસ જે આપણે આગળ એક્સરસાઇઝ કરી એ પ્રમાણે યસ ઓવર અને ઓટુ બિન હોય ત્યારે ક્રમચયો, અને ઓવર અને ઓટુ ને ઓ તરીકે લઈએ ત્યારના ક્રમચયો. ઓકે, જસ્ટ અહીંયા ઓવન અને ઓટુ બિન હોય ત્યારે ક્રમચયો, અને ઓવન અને ઓ ટુ ને ઓ લઈ ત્યારે ક્રમચયો. ઓકે, જસ્ટ મને પેન બદલી લેવા દો. યસ, હવે અહીંયા આપણે જોઈએ તો યસ એક પછી એક આપણે જોઈએ. પહેલું તો આપણું યસ એક ક્રમચયો આપણે આ વસ્તુ લઈ શકીએ છીએ. બુક, સોરી, ઓવન ઓ ટુ લેવાનું છે ને મારે. યસ, અહીંયા આ બી ઓવન ઓ ટુ કે બી ઓ ટુ ઓવન બીવન બી, જો મેં બંને બિન લીધા તો આ બંને વસ્તુ અલગ થાય. પણ ખરેખર જો બંને ઓ તરીકે હોય તો યસ આ પણ બી ઓ હોય કે થાય, આ પણ બી ઓ હોય એટલે આ થાય બી ઓ. ઓકે, નેક્સ્ટ અહીંયા આપણે જસ્ટ બીજું વિચારીએ તો યસ બી ઓ કે બી ઓ વન કે ઓ ટુ બી ઓ ટુ કે ઓ વન. જો ભિન્ન હશે તો આ બંને એકચ્યુઅલી અક્ષરો અલગ છે, પણ એકચ્યુઅલી ભિન્ન તો નથી જ. આનું બન જો એક બંનેને ઓ તરીકે લઈશું તો બંને એક જ થશે બી ઓ કે ઓ. યસ, અગેન જસ્ટ હું તમને આ એક્ઝામ્પલ એટલા માટે જેનાથી આપણે જસ્ટ આગળ લખવાનું છે એ વસ્તુ તમે બહુ સરળતાથી સમજી શકો. ઓકે, ના એ જ પ્રમાણે હવે આપણે જોઈએ તો યસ બી કે ઓ ઓ ઓવન ઓ ટુ બી કે ઓ ટુ ઓવન. યસ, જો બંનેને ભિન્ન લઈશું તો યસ આ બે ભિન્ન અલગ અલગ અક્ષરો છે, પણ જો બંને ઓ તરીકે ખરેખર છે જ એ લઈશું તો આ બી કે ઓ ઓ આ વસ્તુ થશે. યસ, સેમ વે જસ્ટ હજુ બી આપણે જસ્ટ આના આપણે અલગ અલગ કરી શકીશું. ના બી કે ઓ ઓ એ વન ઓ ટુ બી કે ઓ ટુ ઓ વન. યસ, નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુઓ શું છે. ઓકે, ના અહીંયા ઓ બી કે ઓ ટુ અહીંયા ઓ ટુ બી કે ઓ વન. યસ, આ બંને ભિન્ન, જો ભિન્ન હશે તો આ ભિન્ન કેવા હશે, પણ એકચ્યુઅલી જો એ ઓ તરીકે કરીશું તો આ ઓ પી ઓ કો કે ઓ. ઓકે, ના અહીંયા બી વાળા થઈ ગયા. ઓકે, બી ઓ પી ઓ બી કે બી કે. ઓકે, ના ઓ ઓ વાળા મેં સ્ટાર્ટ કર્યા છે. ના અહીંયા આપણે આ રીતે પણ લખી શકીશું ઓ વન ઓ ટુ બી કે ઓ ટુ ઓ વન બી કે. આ ભિન્ન છે, પણ જો સરખા લઈશું તો આપણને અહીંયા ઓ ઓ બી કે આ વસ્તુ મળશે. યસ, અહીંયા હવે યસ ઓ વન બી ઓ ટુ કે ઓ ટુ બી ઓ વન કે. યસ, અહીંયા થશે ઓ બી ઓ કે. યસ, સ્ટીલ અહીંયા ઓ યસ ઓ ઓ યસ આમાં આવે ઓ વન ઓ ટુ કે બી ઓ ટુ ઓ વન કે બી ઓ ઓ કે બી આ વસ્તુ આપણને મળશે. ના અહીંયા ચાલો. ઓકે, હવે અહીંયા આપણે યસ અહીંયા હું એક્સટેન્ડ કરું છું, આ તમારે સમજવાનું છે, આગળ આનું એક્સટેન્શન જ છે. યસ, કે વાળા આપણે લઈએ તો યસ કે ઓ વન ઓ ટુ બી કે ઓ ટુ ઓ વન બી. યસ, ભિન્ન હશે તો આપણે ભિન્ન કેવા હશે, પરંતુ જો બંને ઓ હશે તો કે ઓ બી કે ઓ વન બી ઓ ટુ કે ઓ ટુ બી ઓ વન. યસ, અહીંયા કે ઓ બી ઓ
સ્ટીલ અહીંયા કે બી ઓ વન ઓ ટુ કે બી ઓ ટુ ઓ વન યસ અહીંયા કે બી ઓ ઓ અને જસ્ટ લાસ્ટ આપણે લઈએ તો કે બી ઓ ઓ યસ આવી ગયું બે ત્રણ કે હજુ પણ એક આપણું બનવું તો જોઈએ છો કે તો જસ્ટ અહીંયા આપણે વિચારીશું તો અહીંયા કે ઓ આવી ગયા આપણા પાસે એક રહેશે ઓકે યસ આમાં આવશે ઓ વન કે બી ઓ ટુ યસ એ હજુ સુધી આવ્યું નથી ઓકે ઓ વાળામાં ઓકે વાળું નથી આવ્યું યસ અને એ જ રીતે ઓ ટુ કે બી ઓ વન ઓકે તો યસ ઓ કે બી ઓ ઓકે સો નાવ અહીંયા તમે જો વિચારો તો યસ બધાને બિન લેશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એ સ્ટાર ફેક્ટોરિયલ થઈ ગયું એ જો આપણે બિન લીધા છે તો પણ ખરેખર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર જ બનશે ઓકે અગેન જે આપણે ટુ નું લોજિક જે એપ્લાય કર્યું હતું ઓકે આગળમાં ટી ડબલ ઓ ટુ માં ઓ બિન બે બિન બોલ અહીંયા દરેકમાં જોઈશું તો અહીંયા જે બે શબ્દો છે તો બે શબ્દોની અંદર અંદર ગોઠવણી બે સમાન જે મૂળાક્ષરો છે એની અંદર અંદરની ગોઠવણી એટલે જસ્ટ બે માંથી બે વસ્તુઓની ગોઠવણી એ બે ફેક્ટોરલ અહીંયા ટુ પી ટુ ટુ ફેક્ટોરલ એ સમાન બને છે એટલે અહીંયા જે કુલ ક્રમશો આપણે ભિન્ન તરીકે લઈએ એમાં જે સમાન સ્વરૂપના મૂળાક્ષર હોય જેટલી સંખ્યામાં ઓકે એની અંદર અંદરની ગોઠવણી આપણે યસ બે પ્રકાર મીન્સ એ બે જે અંદર અંદરની ગોઠવણીઓ છે એના માટે એક સમાન શબ્દ જ મળે છે ઓકે તો જસ્ટ અગેન અહીંયા યસ પરંતુ જો ઓ વન અને ઓ ટુ ને ઓ તરીકે ગણીએ લઈએ તો ઓ વન અને ઓ ટુ ની અંદર અંદરની ગોઠવણીઓ બે ફેક્ટોરિયલ ગોઠવણીઓ માટે ક્રમચય સમાન મળે છે માટે બુક શબ્દના કુલ ક્રમચયો બરાબર ચારે ને ભિન્ન તરીકે ગણીશું તો ફોર ફેક્ટોરિયલ
એમાં ઓ બે વખત આવે છે એમની બે અંદરની ગોઠવણી સમાન એટલે અંદરની ગોઠવણી બે ની બે ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ ભાગ્યા ટુ ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ બાર જે રિયલ જવાબ આપણને મળે ઓકે એટલે અહીંયા એકચ્યુઅલી વસ્તુ તો જે આપણે બિન સ્વરૂપ લઈને બિન બધી વસ્તુ આપેલી છે એનું તો ગણતરી કરવાની એક વખત તો એ વસ્તુ આપણે સમજીને એટલા ગણતરીઓ લઈ લેવાની પછી જે વસ્તુઓ આપણને એક કરતા વધારે વખત આપેલી હોય જે વસ્તુઓ જે મૂળાક્ષરો કે જે વસ્તુ ભિન્ન નથી એના જેટલા ક્રમચયો અંદરના છે એ સમાન બનશે તો યસ એ કુલ ક્રમચયોને એના વડે ભાગવા પડશે ઓકે હવે નેક્સ્ટ તમે આટલું જોઈ લો અહીંયા તો ફક્ત આપણે એક જ અહીંથી એક કરતા વધારે મૂળાક્ષરોનું પણ થઈ શકે પણ અહીંયા જસ્ટ વ્યાપક રીતે આપણને વસ્તુ આપણને આ ખબર પડી ગઈ છે કે જસ્ટ જે મૂળાક્ષર કે જે વસ્તુ એક કરતા વધારે વખત હોય ત્યારે એમની અંદર અંદર જે ગોઠવણીઓ હશે એ સમાન થશે એટલે એમની અંદર અંદરની ગોઠવણીઓના જે ક્રમચયો બનશે આખા બધાના નહીં તો એની અંદર અંદર ગોઠવણીઓના જે ક્રમચયો બનશે એટલા ક્રમચયો વડે મારે ભિન્ન તરીકે લઈને જે હું ક્રમચયો લઉં એના વડે ભાગવા પડશે ઓકે કારણ કે એ સમાન થશે ઓકે સો જસ્ટ લખી લો આના પછી એક્ઝામ્પલ ડાયરેક્ટ આપણે જોઈએ કે જેમાં એક કરતા વધારે વસ્તુઓ એક કરતા વધારે મૂળાક્ષરો આ રીતે એક કરતા વધારે વખત આપેલા હોય ત્યારે શું કરવું જોઈએ એ સમજીને જે આના પરથી જ અમે વ્યાપક કન્સેપ્ટ આપણે આગળ વાપરીશું ને એના પછી છેલ્લે એકનો વ્યાપક ડેફિનેશન એની વ્યાખ્યા લખીશ ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ સ્ટુડન્ટ્સ હવે આપણે એક કરતા વધારે મૂળાક્ષરોનું પુનરાવર્તન થતું હોય ત્યારે ઓકે તો જસ્ટ અહીંયા જો અહીંયા વસ્તુ સમજવાની હોય અહીંયા પુનરાવર્તન એટલે કે જે વસ્તુ આપેલી છે ભિન્ન નથી આપણે આગળ જોયું હતું ભિન્ન વસ્તુઓમાંથી પુનરાવર્તન સાથે અને પુનરાવર્તન વગર એ વસ્તુ અલગ છે અહીંયા અક્ષરો જે આપણને આપેલા છે કે જે મૂળાક્ષરો કઈ રીતે આપણને અંકો પણ આવી શકે છે એ બધા જ ભિન્ન ના હોય ઓકે અહીંયા જસ્ટ દાખલા તરીકે ત્રીજું આપણે લઈએ ઇન્સ્ટિટ્યૂટ શબ્દ પહેલા તો આપણે સમજવાનું અહીંયા કુલ અલગ અલગ ભિન્ન કેટલી વસ્તુઓ મીન્સ કુલ વસ્તુઓ કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે અહીંયા કુલ મૂળાક્ષરો બરાબર નવ યસ કોઈ એક કરતા વધારે વખત આપ્યું છે તો યસ અહીંયા આઈ એક બે યસ આઈ બે વખત આપ્યું છે ઓકે નાઉ આઈ બે વખત ઓકે નાઉ એના સિવાય ટી એક બે ને ત્રણ વખત ટી ત્રણ વખત આ વસ્તુ છે અહીંયા હવે મારે જો તમને ધીમે ધીમે આગળ લઈ જવું છે અત્યાર સુધી ફક્ત એક જ મૂળાક્ષર હતું કે જે એક કરતા વધારે વખત હશે અહીંયા હવે આ આઈ પણ આવે છે ને ટી આઈ બે વખત આવે છે બાકી બધા ભિન્ન છે બાકી બધામાં શું શું રહેશે એન એસ યુ ઈ ત્રણ બે પાંચ ને ચાર નો ઓકે આચાર આચાર ભિન્ન છે ઓકે ભિન્ન છે એનો પ્રોબ્લેમ નથી આઈ બે વખત આવે છે અને ટી ત્રણ વખત આવે છે જો બે આઈ ને બિન આઈ વન અને આઈ ટુ તરીકે લઈએ તથા ત્રણ ટી ને બિન ટી વન ટી ટુ ટી થ્રી તરીકે લઈએ તો કુલ ક્રમચયો એટલે આનો મતલબ શું થશે નવ છે નવે નવ વસ્તુ આ તો ભિન્ન છે આ બંનેને યસ આઈ વન આઈ ટુ ભિન્ન છે બે આઈ ટી
T1, T2, T3, બિન એવું આપી લીધું તો જસ્ટ એકચ્યુઅલી 99 ભિન્ન થઈ ગયા. તો આ 9 ના કુલ ક્રમ છો, 9 માંથી 9 વસ્તુનો ક્રમ છો, બરાબર આપણે લખી શકીશું 9 ફેક્ટોરિયલ. ઓકે, પરંતુ યસ I1 અને I2 ની અંદરની ગોઠવણી માટેના બે ક્રમ ચયો ટકા, અહીંયા બે I1 I2 છે એટલે બેની બે માંથી બે વસ્તુઓની ગોઠવણી બે ફેક્ટોરિયલ પ્રકારે NPN પ્રમાણે, તથા T1 T2 T3 ની અંદરની આંતરિક ગોઠવણી, અહીંયા ત્રણ વસ્તુઓની ગોઠવણી 3P3 ફેક્ટોરિયલ, ત્રણ ફેક્ટોરિયલ ક્રમચયો સમાન મળે. અને આ બધા શું છે, આમાં 9 ફેક્ટોરિયલમાં બધાની ગણતરી થઈ ગઈ હશે. ઓકે, અને દરેક શબ્દમાં એ વસ્તુ ત્રણ ફેક્ટોરિયલ જે અંદર ફેક્ટોરિયલ હશે સમાન થશે. ઓકે, તો યસ માટે હવે અહીંયા ઇન્સ્ટિટ્યુટ શબ્દના કુલ ક્રમ છો, હવે આ છે 9 શબ્દના બધા અક્ષરો 9 ફેક્ટોરિયલ, જે મેં બુકનું અને 2 નું બતાવ્યું એ પ્રમાણે શબ્દ બનશે નહીં. આપણે જસ્ટ આગળ જે આમાં કન્સેપ્ટ ડેવલપ કર્યો ને એને અહીંયા એક્સટેન્ડ કરીએ, એટલે જસ્ટ જો આ ભિન્ન હોય તો એમાં કુલ ક્રમ ચોરો થશે 9 ફેક્ટોરિયલ, પરંતુ એમાં I2 છે એટલે I2 ની જે આંતરિક ગોઠવણીઓના જે ક્રમચયો હશે કે જે ગોઠવણીઓ હશે અંદર I1 I2 બદલાશે કોઈ એક માટે. ઓકે, તો ત્યાં આગળ એ સમાન થશે એટલે એના ભાગ્યા 2 ફેક્ટોરિયલ, અને એ જ રીતે અને T1 માટે T માં 3 ની જે આંતરિક ગોઠવણીઓ છે 3 એ 3 ફેક્ટોરિયલ પ્રમાણે એ પણ સમાન થશે. તો 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, યસ, કારણ કે આ બંને જે ગોઠવણીઓ હશે એ બધી ગોઠવણીઓ માટે જસ્ટ કોઈ એકનું ખાલી જસ્ટ જી અહીંયા હું આ જ વસ્તુ લઉં અને I1 I2 કહું અને આ જ I2 I1 આ બે સમાન થઈ ગયું. ઓકે, ત્યારે ટી તો એની સ્થાને હશે, એનો કોઈ એને ગણતરીમાં લેતા જ નથી, એટલે 2 ફેક્ટોરિયલ એ દરેક અલગ અલગ જેટલા જેટલા ક્રમચયો બનશે કે જે અલગ અલગ ગોઠવણીઓ બનશે એમાં જો I1 I2 ની અંદર આ બે I ની અંદર જો ગોઠવણીઓ કરીશું તો યસ એ આપણને સમાન જ મળશે. અને એ જ રીતે બીજા કોઈમાં I ને છોડી દો, ટી અહીંયા 3 છે આપણા પાસે, T1, T2, T3 યસ એની આંતરિક ગોઠવણીઓ યસ અહીંયા T1, T2, T3 છે, T3, T2, T1 યસ એ બધા સમાન ક્રમચયો જ કહેવાશે, એટલે ત્યાં 3 ફેક્ટોરિયલ પ્રમાણે એ સમાન પણ હશે, એટલે 9 ફેક્ટોરિયલ અપન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. એટલે એનો અર્થ આપેલી બધી વસ્તુઓમાંથી એક કદાચ વધારે વસ્તુઓ ભિન્ન ના હોય ત્યારે આપણે વ્યાપક રીતે આપણે પહેલા તો બધી જ વસ્તુઓ ભિન્ન છે એ પ્રમાણેના ફેક્ટોરિયલ, પરંતુ એ સાચું નથી હોતું, એટલે NPN બરાબર N ફેક્ટોરિયલ મેં તમે કીધું આપણે પાછું આ બધું વાપરવાનું છે, પણ એકચ્યુઅલી એ સત્ય નથી, કારણ કે જયારે આપણે બધા જ અક્ષરો ભિન્ન છે એવું સમજ હોવા છતાંય સમાન અમુક વસ્તુ હોવા છતાં ભિન્ન પ્રમાણે આપણે લખીએ છીએ, તો એમાં જે વસ્તુઓની ગોઠવણીઓ છે કે જેની આંતરિક ગોઠવણીઓ છે એ પણ અંદર બધી જ ગણતરીમાં આવી જાય છે, જે એકચ્યુઅલી ભિન્ન નથી એ ગોઠવણીઓ સમાન છે. ઓકે, એટલે અહીંયા જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીંયા આ I1 અને I2 હોય તો I1 I2 અને આ I2 I1 એ બે ગોઠવણીઓ સમાન જ કહેવાય, અલગ ના કહેવાય, બે ફેક્ટોરિયલ વાળે. અને પાછું અહીંયા ટીમાં પણ એ જ વસ્તુ બને છે, ટી પણ અહીંયા ટી એ 3 વખત છે એટલે એની 3 ફેક્ટોરિયલ ગોઠવણીઓ. ઓકે, યસ T1, T2, T3, T1, T3, T2 એ વસ્તુ આવી શકે, T2, T1, T3, T2, T3, T1 એ જ રીતે T3, T1, T2, T3, T2, T1 યસ આ 6 જે છે 3 ફેક્ટોરિયલ એ એક જ આ જ શબ્દમાં એ જ વસ્તુ ભિન્ન હશે તો
અલગ અલગ ક્રમ છે, પરંતુ સમાન છે. આ છ છ ક્રમ છે, એકચ્યુઅલી એક જ છે, ગોઠવણી એક જ છે, સમાન છે, એટલે એને ત્રણ ફેક્ટરો પણ ભાગવું પડશે. ઓકે, સો જસ્ટ આ રીતનું છે. હવે આપણે એના પરથી યસ એક વ્યાપક જે સ્ટેટમેન્ટ છે, ઓકે, આપેલી એન વસ્તુ પૈકી પી સમસ્વરૂપ હોય અને બાકીની બધી ભિન્ન હોય તો તેવી તેના ક્રમચયોની સંખ્યા બરાબર એન ફેક્ટોરિયલ અપન પી ફેક્ટોરિયલ. હવે આપણે જે વ્યાપક રીતે લખીએ છીએ, ટી ડબલોમાં ઓ એ બે વખત આવે છે, યસ, ને અહીંયા ઓ એ બે વખત, અહીંયા પી સમસ્વરૂપ હોય, અહીંયા બે સમસ્વરૂપ વસ્તુ, એક વસ્તુ પી સમસ્વરૂપ છે, ઓકે, એટલે સમાન છે. તો યસ એમાં યસ ભિન્ન વસ્તુ પ્રમાણે એન ફેક્ટોરિયલ લખીને પી ફેક્ટોરિયલ, અને યસ એક કરતા વધારે સમસ્વરૂપ હોય તો ઓકે. તો એમાં કઈ રીતે વ્યાપક રીતે આપેલ એન વસ્તુઓ પૈકી પી વન એક પ્રકારની સ્વરૂપ હોય, પી ટુ બીજા પ્રકારની સ્વરૂપ હોય, આ રીતે વધારે પણ શકે, પી કે એ કેમા પ્રકારની સ્વરૂપ હોય અને બાકીની આના સિવાય બાકીની વસ્તુઓ જો હોય તો ભિન્ન હોય તો તેના ક્રમચયોની સંખ્યા બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં પી વન ફેક્ટોરિયલ ઇન્ટુ પી ટુ ફેક્ટોરિયલ પી થ્રી ફેક્ટોરિયલ ડેશ 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 પી કે ફેક્ટોરિયલ. આ વ્યાપક રીતે યસ, આ જો ડાયરેક્ટ સૂત્ર હું પહેલા લખતો, આ વસ્તુ ડેફિનેશન પહેલા લખતો, તો તમને કોઈ વસ્તુની સમજ પડતી નહીં. સર શું લખ્યું અહીંયા, જસ્ટ પહેલું એક્ઝામ્પલ, એટલે અહીંયા જસ્ટ પહેલા જસ્ટ મેં જે આપણે ટી ડબલ ઓ ટુ અને બુક બી ડબલ ઓ કે બુક, એમાં ઓ બે વખત આવે છે વસ્તુ. આમાં બીજું એક્ઝામ્પલ જે લીધું, યસ, એમાં આઈ બે વખત ને ટી ત્રણ વખત, એક કરતાં વધારે વસ્તુ સમાન છે, ઓકે. તો યસ એમાં યસ પી વન પી ટુ, એટલે યસ અહીંયા આઈ એ પી વન અને ટી એ પી ટુ, એટલે આઈ એ કેટલા પ્રકારની સમસ્વરૂપ છે, તો યસ એ એટલે આઈ છે, એટલે પહેલા પ્રકારની જે વસ્તુ છે આઈ છે, એ પી વન એટલે કે બે છે, યસ એના બે ફેક્ટોરિયલ, અને ટી એ બીજા પ્રકારની છે, તો યસ એ કેટલા સમસ્વરૂપ છે, તો કે ત્રણ, તો યસ ત્રણ ફેક્ટોરિયલ, યસ. એ રીતે એના કરતા વધારે પણ હોય તો પણ આપણે આ જે પ્રિન્સિપલ છે કે આ જે બેઝિક લોજિક છે એ આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ, ઓકે. સો જસ્ટ આટલી વસ્તુઓ છે, અને અહીંયા જસ્ટ તમારું મેઇન ક્રમચયનો કન્સેપ્ટ અહીંયા પતે છે, ઓકે. સો જસ્ટ રાઇટ ડાઉન, અને જો શક્ય હશે તો હું તમને દાખલા બતાવું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બે દાખલા લખ્યા છે. હવે અહીંયા છે ને દાખલાઓમાં ધ્યાન રાખવાનું છે, બધા જ મિક્સ આવશે, આપેલી બધી વસ્તુઓ ભિન્ન હોય અથવા તો ભિન્ન ના પણ હોય, ઓકે. ભિન્ન ના હોય એ વસ્તુ આપણે જસ્ટ કન્સેપ્ટ આજે જ ભણ્યા છે, ભિન્ન હોય એનો આપણે આગળ જોયું છે. એમાં પણ પાછું ભિન્ન હોય એમાં પુનરાવર્તન સાથે અને પુનરાવર્તન સિવાય, યસ, આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે, ઓકે. યસ, આપેલ એન વસ્તુઓ ભિન્ન વસ્તુઓમાંથી, એટલે અહીંયા આપેલ બધી વસ્તુ ભિન્ન હોય, પુનરાવર્તન સિવાય આર વસ્તુઓની ના ક્રમચયો કે આર વસ્તુઓની ગોઠવણીના પ્રકાર એ પી આર
is equals to n factorial chain by n minus r. હવે આ સૂત્ર આપણે વાપરવાનું ઓકે અને આપેલી ઇન n બિન વસ્તુઓ પૈકી r વસ્તુઓના પુનરાવર્તન સાથે ગોઠવણીના પ્રકાર તો યસ n ની r ઘાત ઓકે અને આપેલ વસ્તુઓ ભિન્ન ના હોય અને આપેલ વસ્તુઓ ભિન્ન ના હોય ત્યારે યસ એમાંથી એમના કુલ ક્રમ છે અહીંયા આપણે જસ્ટ જે એક્ઝામ્પલ છે જેટલા છેલ્લા બધા જ ગોઠવણી કરવાની છે એમ ગોઠવણી પ્રકાર એમાં જો આપેલી એન બિન વસ્તુ આપેલી એન વસ્તુઓ પૈકી યસ પી વન એક પ્રકારની સમસ્વરૂપ હોય પી ટુ બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય એટલે પી કે કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુ બાકીની બધી જે બચે ભિન્ન હોય તો એમની ગોઠવણી અથવા ક્રમચયોની સંખ્યા તો એન ફેક્ટોરિયલ ભાગ્યા પી વન ફેક્ટોરિયલ ઇન્ટુ પી ટુ ફેક્ટોરિયલ ઇન્ટુ પી થ્રી એ છે યસ જસ્ટ આ એક્ઝામ્પલમાં હવે આ બધું મિક્સ આવશે એમાં પહેલા આ વસ્તુ તારવીને આપણે આગળ વધવાનું છે ઓકે ના એટલે આપણા પાસે સૂત્રો કેટલા થયા આપણા પાસે સૂત્રો આ જ છે એનપી આર એટલે એન ફેક્ટોરિયલ ઉપર એન માઇનસ આર ફેક્ટોરિયલ બીજું એન ની આર ઘાત પુનરાવર્તન સાથે એના સિવાય એન ફેક્ટોરિયલ છેદમાં પી વન ફેક્ટોરિયલ પી ટુ ફેક્ટોરિયલ પી થ્રી ફેક્ટોરિયલ યસ આ ત્રણ વસ્તુઓ છે ત્રણની સિચ્યુએશનો અલગ અલગ છે ઓકે ના અહીંયા આપણે જસ્ટ આ એક્ઝામ્પલ વાંચીએ અને આપણે દાખલ કરવાનો પ્રયત્ન કરીએ અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો અહીંયા અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા ઓકે યસ અહીંયા અલ્હાબાદ શબ્દ છે એટલે અહીંયા જે છે એના જ યસ શબ્દોથી ક્રમચય એટલે બધા જ એમાં જેટલા મૂળાક્ષરો છે બધાનો એકસાથે ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે જસ્ટ પહેલું એ જોવાનું યસ બધી જે આપેલા મૂળાક્ષરો છે ભિન્ન છે કે સમાન છે તો યસ અહીંયા એ એલ યસ અહીંયા થઈ ગયું આપણને ખબર પડી ગઈ કે યસ બધા જ ભિન્ન નથી અમુક વસ્તુઓ સમાન છે સમાન એક જ છે કે એક કરતા વધારે છે તો યસ એક કરતા વધારે છે ઓકે તો એ બધી જ વસ્તુ આપણે અહીંયા તારવવાની પહેલા કઈ રીતે તો પહેલા તો કુલ મૂળાક્ષર યસ કુલ મૂળાક્ષર એટલે કેટલા છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે એટલે કુલ મૂળાક્ષરો નવ યસ કોઈ વસ્તુ એક કરતા વધારે વખત આપેલી છે તો યસ કયા મૂળાક્ષરો તો કે એ કેટલી વખત આપે છે એક બે ત્રણ ચાર વખત કે એ ચાર વખત એના સિવાય બીજો કોઈ મૂળાક્ષર આપ્યો છે એક કરતા વધારે વખત તો યસ એલ યસ એક બે એલ બે વખત એના સિવાય બીજું કોઈ તો બાકીના જે આપણે ગણતરીઓ કરી લેવાની બધા ટોટલ નવ થવા જોઈએ ઓકે યસ હવે કોણ બાકી રહ્યું તો એચ એક જ વખત છે પછી બી અને ડી આ સમાન નથી એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચાર નવ ટોટલ આ દસ આ ગણતરી કરી લે ક્યારેક આપણાથી ભૂલથી કોઈ રહી નથી જતો એ વસ્તુનું ધ્યાન નહીં આપે ઓકે એટલે જસ આ તો આનું આપણે આખું બાયફર્કેટ કરી નાખ્યું ઓકે એટલે જસ્ટ અહીંયા પહેલા તો જો આ બધા જ એને ભિન્ન સમજીએ એટલે કે ચાર એ છે ચાર એને આપણે ભિન્ન એ વન એ ટુ એ થ્રી એ ફોર એવું સમજીએ આ બંને એલ ને આપણે અલગ અલગ એટલે કે એલ વન અને એલ ટુ એવું ભિન્ન સમજીએ તો એની કુલ ગોઠવણીઓ તો કે નાઇન ફેક્ટોરિયલ થશે પરંતુ આમના જે આંતરિક ગોઠવણીઓના જે પ્રકારો છે સમાન મળશે આમની આંતરિક ગોઠવણી એટલે કે ચાર ફેક્ટોરિયલ અને આની આંતરિક ગોઠવણી એટલે કે ટુ ફેક્ટોરિયલ એટલે માટે અહીંયા કુલ ક્રમચયો એ તમારે પછી બધું વસ્તુ લખવાની જરૂર નથી જે મેં તમને થિયોરિટિકલ એક્સપ્લેન તો જસ્ટ આપણે સૂત્ર પર આવવા માટે એ સહી વસ્તુ આપણે લખતા હતા બાકી અહીંયા ડાયરેક્ટલી તમારે કરવાના હશે માટે અહીંયા કુલ ક્રમચયો યસ પહેલા તો નવે નવું ભિન્ન હોય તો નવ ફેક્ટોરિયલ યસ એ ચાર વખત છે તો યસ એ ફોર ફેક્ટોરિયલ અને એલ એ બે વખત છે તો ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ યસ આનું સાદું સ્વરૂપ તમે આપી શકો છો જસ્ટ ફેક્ટોરિયલનું સાદું સ્વરૂપ કઈ રીતે આપવાનું છે ખબર સૌથી મોટું તો કે નવ છે યસ નીચે ચાર છે એટલે નવનું ચાર ફેક્ટોરિયલ સુધી વિસ્તરણ ઓકે અહીંયા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ફેક્ટોરિયલ આ ચાર ફેક્ટોરિયલ આનું આપણે વિસ્તરણ કરી શકીએ બે ગુણ્યા એક ઓકે ફેક્ટોરિયલ તમે સમજી ચૂક્યા છો આ ચાર ફેક્ટોરિયલ કટ થઈ જશે યસ અહીંયા બે ચોક આઠ ઓકે ના હવે આપણે જો બધી ગણતરીઓ કરવી પડશે તો યસ અહીંયા ગણતરીઓ કરીને શું જવાબ આવશે તો યસ ત્રીસ સત્તાની બસો દસ ચોક આઠસો ચાલીસ ગુણ્યા નવ
7560. Okay, so 7560. Yes, I. Okay, I know. Chalo. 7500 site abhi kotho shakye bans. Okay, samjhay shu ne avake je thay shu. So just be careful. Okay, again, next example chalu karu. To yes. ક્રમચયોમાં કઈ વસ્તુઓ ધ્યાન રાખો, જે તમને લાગશે કે સર પુનરાવર્તન કરી રહ્યા છે, પણ આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જે ગોઠવણી કે જે ક્રમચયો કે અથવા તો ગોઠવણી કે બધી વસ્તુઓ એક જ છે. જે વસ્તુઓને આપણે ક્રમચયો કે ગોઠવણી શોધવાની હોય, અહીંયા વસ્તુઓ તરીકે તમને અંકો આપી શકે, કોઈ શબ્દ આપી શકે કે યસ, કોઈ વસ્તુ ધ્વજ કે એવી કોઈ પણ વસ્તુ આપી શકે. ઓકે, ના જો આપેલી બધી જ વસ્તુઓ જે ગોઠવણી કરવાની છે ભિન્ન છે કે એમાં અમુક સમાન છે. જો ભિન્ન હોય તો ભિન્ન માંથી, એટલે આપણી એન ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓના ક્રમચયો પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સાથે, પુનરાવર્તન સિવાય એટલે કે એનપીઆર જે સૂત્ર છે એ એન ફેક્ટોરિયલ છે, એન માઇનસ આર ફેક્ટોરિયલ. ભિન્ન વસ્તુઓ માટેની વાત કરું છું. અને જો ભિન્ન વસ્તુઓમાં પુનરાવર્તન સાથે હોય તો એનની આર ઘાત. ઓકે, એનમાંથી આર વસ્તુ એની આર ઘાત. અને જો આપેલી વસ્તુમાં અમુક વસ્તુઓ સમસ્વરૂપ હોય, બધી જ ભિન્ન ના હોય, ત્યારે આપણે આ કન્સેપ્ટ એન ફેક્ટોરિયલ છેદમાં પી વન ફેક્ટોરિયલ પી ટુ, જેથી વસ્તુ સમસ્વરૂપ હશે ના, પી ટુ ફેક્ટોરિયલ પી થ્રી ફેક્ટોરિયલ પી ફોર, એટલે યસ, જેટલી સમસ્વરૂપ વસ્તુઓ હશે એ કુલ જે ગોઠવણી હશે ભિન્ન તરીકેની જે ગોઠવણી હશે એના ભાગ્યા જે સમ સ્વરૂપ હશે એ સમ સ્વરૂપ વસ્તુના ફેક્ટોરિયલ વડે ભાગવાનું. આ વસ્તુ ખાલી આપણે ફક્ત ધ્યાન રાખવાનું. ઓકે, એના સિવાય અમુક એક્ઝામ્પલમાં આપણે કોમન સેન્સ પણ એપ્લાય કરવી પડશે. યસ, એટલે એ વસ્તુમાં યસ, આના સિવાય થોડું વધારાનું લોજિક બી, યસ, આપણે 11માં આવી ગયા છીએ તો યસ બેઠું જે છે એ વસ્તુ ના આવે, પણ અમુક વખત કંઈક થોડું એક્સ્ટ્રા નોલેજ કે જે કોમન સેન્સ જે રીતના એક્ઝામ્પલ હશે એના પ્રમાણે થોડુંક વાપરવું પડશે. ઓકે, એ જસ્ટ હું તમને બતાવીશ કે કઈ રીતનું છે. ઓકે, તો જસ્ટ અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1-9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? યસ, અહીંયા આપણે કેટલા અંકોનો ઉપયોગ કરવાનો છે? 1-9, એટલે અહીંયા આપેલી વસ્તુઓ કેટલી છે? ટોટલ 9, 1-9. યસ, મેં કીધું વસ્તુઓ એ અંકો હોઈ શકે, યસ, તમારે કોઈ શબ્દ હોઈ શકે કે યસ ધ્વજ કે એવું કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. ઓકે, એ વસ્તુ એટલે ઇન જનરલ કહેવાશે. અહીંયા 1-9 અંકો આપેલા છે. યસ, અને 1-9 અંકોનો ઉપયોગ કરવાનો છે. અને બીજું શું છે? પુનરાવર્તન છે. પહેલા તો જે વસ્તુઓ આપેલી છે આપણને 1-9 અંકો આપેલા છે, અહીંયા 1-9 પુનરાવર્તન સિવાય અહીંયા 1-9 અંકો ભિન્ન કહેવાય છે કે સમાન કહેવાય છે? તો કે યસ, અહીંયા 1-9 અંક એટલે કે ભિન્ન વસ્તુઓ આપેલી છે. કુલ વસ્તુઓ કેટલી આપેલી છે? ભિન્ન 9. એમાં પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી કેટલી સંખ્યાઓ બની શકાય? ઓકે, એટલે કે અહીંયા આપેલી એન ભિન્ન વસ્તુઓ પૈકી 4 વસ્તુઓની પુનરાવર્તન સિવાયની ગોઠવણી. ઓકે, એટલે જસ્ટ છે આપણે આગળ જોઈએ કે એન ભિન્ન વસ્તુઓ પૈકી અહીંયા 4 વસ્તુઓની પુનરાવર્તન સિવાયની ગોઠવણી. એન ભિન્ન વસ્તુઓ પૈકી 4 વસ્તુઓની પુનરાવર્તન સિવાયની ગોઠવણી એટલે કે NP4. એટલે જસ્ટ અહીંયા આપણે જસ્ટ લખીએ તો અહીંયા કુલ અંકો 9. ઓકે, યસ, એટલે કે એન બરાબર 9. પુનરાવર્તન સિવાયની કીધી, એટલે એમાંથી બસ 9-9 અંકો નહીં પણ 4. જયારે આમાં શું હતું? 9-9 અક્ષરનો ઉપયોગ કરવાનો, જયારે અહીંયા 9 માંથી આપણે 4, એટલે કે અહીંયા આર ઇઝ ઇક્વલ્સ ટુ 4. અને પુનરાવર્તન સિવાયની છે માટે કુલ સંખ્યાઓ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થશે 9P4. યસ, હવે ડાયરેક્ટ આપણે સૂત્ર આ રીતે વાપરવાના છે, એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, 9 માંથી 4, 9P4, 9 ભિન્ન વસ્તુઓ પૈકી 4 વસ્તુઓ પુનરાવર્તન સિવાય, એટલે જસ્ટ 9P4, NPR એટલે કે એન ફેક્ટોરિયલ અપન એન માઇનસ આર ફેક્ટોરિયલ, એટલે આ થશે 9 ફેક્ટોરિયલ છેદમાં આ બેનો તફાવત 9-4 ફેક્ટોરિયલ. ઓકે, એટલે આ થશે કે 9 ફેક્ટોરિયલ અપન 5 ફેક્ટોરિયલ. યસ, હવે આ વસ્તુ તમને ખબર છે 9 એ મોટા છે, એનું
છેદમાં જે ફેક્ટર હોય ત્યાં સુધી વિસ્તરણ એટલે કે 9 × 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ ભાગ્યા 5 ફેક્ટોરિયલ યસ આ કપાઈ ગયું બાકીનો તમારો જે જવાબ આવશે એ ઓકે 9 × 8 = 72 ઓકે 72 ઓકે યસ 0 8 4 6 4 3024 બનશે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા 3024 ઓકે સો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે 3024 ઓકે સો જસ્ટ આ વસ્તુ જે મેં સમજાવી છે જસ્ટ એ વસ્તુ તમે વ્યવસ્થિત ધ્યાનમાં રાખો દાખલાઓમાંથી જે આપણે જોવાનું છે કે આપણી વસ્તુઓ ભિન્ન છે કે નહીં ભિન્ન છે ભિન્નમાંથી પુનરાવર્તન સાથે કે પુનરાવર્તન સિવાય ઓકે અને ભિન્ન ના હોય ને સમાન હોય કરતા વધારે વસ્તુ કેસ આટલા કન્સેપ્ટ ધ્યાન રાખવાના છે તમારો ક્રમ છે ગમે તે પ્રકાર તમે કરી શકશો ઓકે આજે હું તમને કોઈ હોમવર્ક આપતો નથી પરંતુ જેટલું મેં ભણાવ્યું છે એ વ્યવસ્થિત તમારે બધા સમજવાનું છે જસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં આમાં થોડા હજુ હું વધારે દાખલાઓ સમજાવીને પછી જ હું તમને 7.2 ના એક્ઝામ્પલ આપીશ ઓકે સો આજે હું અહીંયા જ લેક્ચર પૂરું કરું છું.